જો અમે તમને એવું કહીએ કે તમે તમારું લેપટોપ કેવી રીતે ચલાવો છો, તો તમારો જવાબ હશે કે અમે અમારા હાથથી ચલાવીએ છીએ. પરંતુ જો આપણે કહીએ કે એક યુવતી તેના નાકથી લેપટોપ ઓપરેટ કરીને પોતાનો અભ્યાસ કરી રહી છે, તો લાગીને તમને પણ નવાઈ, પરંતુ આ વાત સાચી છે. આ બરેલીની આશાસ્પદ પુત્રી છે, જેનું નામ મહિમા છે, જે નાક વડે લેપટોપ ચલાવે છે. મહિમા પોતાના નાકથી લેપટોપ ઓપરેટ કરીને પોતાનો અભ્યાસ કરી રહી છે. હકીકતમાં મહિમા જન્મથી જ વિકલાંગ હતી. 3 વર્ષની ઉંમરે જ્યારે તેણે અભ્યાસ અને શાળાએ જવાની જીદ કરી ત્યારે તેને શાળામાં મોકલાઈ. પરંતુ કહેવાય છે કે બાળકના પગ ફક્ત પાણામાં જ દેખાય, અને ટૂંક સમયમાં જ મહિમાએ પોતાના માતા પિતાને પણ ચોંકાવ્યા. સામાન્ય બાળકોની જેમ મોટી થઈ ગઈ. એટલું જ નહીં, તેણે ભણવાનું શરૂ કર્યું. જન્મથી જ તેના બંને હાથ અને બંને પગને નુકસાની હતી, છતાં પણ તેણે હાઈસ્કૂલમાં ટોપ કર્યું. ઝી મીડિયા સાથેની ખાસ વાતચીતમાં મહિમાએ કહ્યું કે તેને પોતાની વિકલાંગતાનો કોઈ અફસોસ નથી, બલ્કે તેણે તેના જેવા બાળકોની હિંમત ન હારવાનું કહ્યું. ઇસને કાફી સંઘર્ષ કરા, ઇસકા કે કહેતે CBSE ને રજિસ્ટ્રેશન નહીં કરા, કોર્ટ જાના પડા, હાઈકોર્ટ જાના પડા, ઉસકે લિયે ઇસકે પેર કી ફીમર ટૂટ ગઈ, એક સાલ મેં ફીમર બોન જોડી, ઓર ઉસકે બાદ મહિમાને હાઈસ્કૂલ બડી મુશ્કિલ સે રજિસ્ટ્રેશન હુઆ, તો હાઈસ્કૂલ મેં ઇસને ટોપ કરા ઓર 88% માર્ક્સ લેકે આઈ, ઓર મેથ્સ મેં ઓર સાયન્સ મેં 90 નંબર થે ઇસકે. ફિર ઇસને ઇન્ટર મેં 84% લેકે આઈ, ઓર યુપી મેં બાયોલોજી મેં સેકન્ડ હાઈએસ્ટ નંબર લેકે આઈ, 96 નંબર લેકે આઈ 100 મેં સે. વહીં સે મહિમાને અપના દિખા દિયા થા કે યે કુછ કર સકતી હૈ. और फिर इसको नीट की परमिशन नहीं मिल रही थी, क्योंकि राइटर की परमिशन तब होती नहीं थी. तो नरेंद्र मोदी जी से हमने गुहार लगाई, तो नरेंद्र मोदी जी ने स्पेशल वो बना के इसका इसको राइटर प्रोवाइड करा दिया, और इस साल उस साल से राइटर प्रोवाइड होने लगा. तो महिमा ने बोला भी था अगर मुझे राइटर प्रोवाइड कर दोगे तो मैं नीट निकाल लूंगी. तो उसी साल इसने नीट निकाल लिया, और इसका मेडिकल कॉलेज जालौन और मथुरा वेटनरी कॉलेज में, राष्ट्रीय मेडिकल कॉलेज जालौन MBBS के लिए और वेटनरी में મથુરા વેટનરી કોલેજ દોનો જગ્યા હો ગયા હતા, લેકિન ઇસકી હેન્ડ કોઓર્ડિનેશન નહીં, ફિઝિકલ ડિસેબિલિટી કી વજહ સે ઇસકો રિજેક્ટ કર દિયા ગયા. ઉસકે લિયે ભી મેને બહોત ટ્રાઈ કરા, લેકિન વો રૂલ્સ નહીં બન પાયે ઇસકે લિયે. ફિર ઇસને BSc કરા, BSc મેં ભી બહોત અચ્છે નંબર લેકે આઈ હે, ઓર ક્યોંકી BSc સે મેરી તબિયત ખરાબ હોઈ થી, તો ઇસકો એક સપોર્ટ ઇસકા કમ હો ગયા, ક્યોંકી મેરેકો કેન્સર હો ગયા થા. ફિર ઉસકે બાદ ઇસને અબ MSc કર લિયા, MSc ભી બહોત અચ્છે નંબરો સે કરા. અબ યે નેટ CSIR નેટ કી પ્રિપરેશન કર રહી હૈ, ઓર હોપફુલી યે નિકાલ લેગી, જહાં તક મુજે લગતા હૈ. લેપટોપ સે પઢાઈ કરતી હૈ, નોટ ચિપ સે પઢાઈ કરતી હૈ. મહિમાને તેના બંને હાથ અને પગમાં નુકસાન થયું, જેના કારણે તે એક ગ્લાસ પાણી પણ નથી પી શકતી જાતે. પરંતુ તેમ છતાં તેનું સ્વપ્ન પ્રોફેસર બનવાનું છે. ઝી મીડિયા તેની ભાવનાને સલામ કરે છે. મહિમા એ તમામ બાળકો માટે એક ઉદાહરણ છે, જેઓ તેમની વિકલાંગતાને કારણે અભ્યાસ છોડી દે છે, અને આવી સ્થિતિમાં મહિમાનું આ પરાક્રમ ચોક્કસપણે પ્રશંસનીય છે.